હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ પીડીએફ મટીરિયલ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો કેડી સોનગ્રા, ઓકે, પછી એન્ટર આપશો તો અલગ અલગ પીડીએફ મટીરિયલ તમે ડાઉનલોડ કરી શકો છો. જોઈએ તો કેડી સોનગ્રા જે છે કલ્પેશ સોનગ્રા blogspot.com, ઓકે, આ વેબસાઇટ્સ ઉપર ક્લિક કરશો. ઓકે, એની સાથે જોઈ શકાય છે કે એક જે છે વેબસાઇટ ઓપન થઈ ગયેલી છે. પછી એમાં જશો ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. ઓકે, અહીંથી ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને એ ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકાય છે કે જે વેબસાઇટ છે તેના ઉપર આપ જોઈ શકાય છે ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. તો અહીંથી અલગ અલગ જે એક્ઝામ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે જે જે ક્વેશ્ચન પેપર છે મિત્રો આવનારી જે UGVCL PGVCL DGVCની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે ક્વેશ્ચન પેપર પણ અપલોડ કરવામાં આવેલા છે, તો આ પેપર અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, કેડી સોનગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ, આપણા માટે લાવી રહ્યો છું ખૂબ જ ઉપયોગી વિડીયો. મિત્રો, તો આ વિડીયો કમ્પ્લીટલી જોતા રહેશો. મિત્રો, જે પણ મિત્રો વિદ્યુત સહાયક અથવા તો જુનિયર આસિસ્ટન્ટની પ્રિપેરેશન કરી રહ્યા છે તેના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે. મિત્રો, જે પણ મિત્રો જોઈ રહ્યા છે, મિત્રો આ વિડીયો કમ્પ્લીટલી જોશો. ઓકે, તો જોઈએ તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની એટલે કે PGVCL હોય, એવી MGVCL હોય, અથવા તો જે છે DGVCL હોય, અથવા તો UGVCL, આ કોઈ પણ જે છે એક્ઝામ હોય, ઓકે, કોઈ પણ જે કંપની છે તેમાં એક્ઝામ હોય, વિદ્યુત સહાયક છે, જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામ હોય, તો તેના વિશે આપણે આ વિડીયોના ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, જોઈએ તો સૌપ્રથમ તો બધા મિત્રોને અલગ અલગ જે વેકેન્સી છે બધાને ખબર હશે, જે પગાર છે તે પણ બધા મિત્રોને ખબર હશે. ઓકે, આટલી બધી વસ્તુ મિત્રોને ખબર હશે. પણ મિત્રો, હવે આપણે જોઈએ તો સિલેબસ. ઓકે, તો આપણે આમાં જે મેઇન વસ્તુ વાત કરવાની છે તે સિલેબસ. ઓકે, તો આમાં જે સિલેબસ છે, ઓકે, તો પહેલાં જે સિલેબસ હતો તેમાં થોડો ઘણો ચેન્જ કરવામાં આવેલો છે. મિત્રો, સૌપ્રથમ તો જે તમારા જે પ્રશ્ન હશે તે MCQ બેઝ હશે. ઓકે, અને મિત્રો જે છે અહીં આપવામાં આવ્યું છે જે એક્ઝામ વિલ બી કન્ડક્ટ બાય ઓનલાઈન અથવા ઓફલાઈન મોડ કન્સિડરિંગ ધ નંબર ઓફ એલિજિબલ કેન્ડિડેટ રજિસ્ટર ઓનલાઈન પોર્ટલ. ઓકે, તો જે એક્ઝામ છે તમારી ઓફલાઈન પણ હોઈ શકે છે અથવા ઓનલાઈન પણ હોઈ શકે છે. ઓકે, તો આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખશો. ઓકે, કેટલા કેન્ડિડેટ જે છે તે રજિસ્ટર કરાવે છે તેના ઉપર ડિપેન્ડ રહેશે. ઓકે, પછી મિત્રો જોઈએ તો જનરલ નોલેજ. ઓકે, તો જનરલ નોલેજ છે તમારું 10 માર્કનું રહેશે. ઓકે, તો જનરલ નોલેજ છે 10 માર્કનું રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ જનરલ નોલેજમાં જોઈએ તો જે છે બધી વસ્તુ અલગ અલગ નદીઓ છે, ઓકે, તેના વિસ્તારો છે, આ બધી વસ્તુ જનરલ નોલેજની અંદર જેટલું પણ જીકે છે, ઓકે, તો તે બધી વસ્તુ કન્સિડર 10 માર્કનું રહેશે. પછી મિત્રો ઇંગ્લિશ ગ્રામર. ઓકે, તો ઇંગ્લિશ લેંગ્વેજ અથવા તો ગ્રામર પણ કહી શકાય તે 20 ગુણનું રહેશે. પછી મેથેમેટિક્સ એન્ડ સાયન્સ, ઓકે, તે પણ 15 માર્કનું રહેશે. પછી જોઈએ તો એનાલિટિકલ એન્ડ લોજિકલ રિઝનિંગ છે, એનાલિટિકલ અને લોજિકલ રિઝનિંગ છે તે 15 ગુણનું રહેશે. પછી તો કોમ્પ્યુટર નોલેજ છે મિત્રો તે 20 ગુણનું રહેશે. કોમ્પ્યુટર નોલેજ કેટલું છે 20 ગુણનું રહેશે. અને ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ગ્રામર છે તે 20 ગુણનું રહેશે. ઓકે, તો મિત્રો આજે તમારું પેપર છે આટલા માર્કનું લેવામાં આવશે. ટોટલ જોઈએ તો તમારું પેપર હશે તે 100 માર્કનું ક્વેશ્ચન પેપર હશે. અને મિત્રો એક ક્વેશ્ચન તમારો જો ખોટો પડશે તો 0.25 માર્ક માઇનસ કરવામાં આવશે. અને ક્વેશ્ચન પેપર વિલ બી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓનલી. ઓકે, તો બંને બે લેંગ્વેજમાં હશે, એક ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં બંનેમાં હશે. ઓકે, તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો ગુજરાતી અલગ અલગ જે જનરલ નોલેજ છે. ઓકે, તો જનરલ નોલેજના ઘણા બધા ટોપિક છે. ઇંગ્લિશ ગ્રામરમાં જોઈએ તો આર્ટિકલ છે. પછી મિત્રો જે અલગ અલગ ટેન્સ પ્રમાણે પણ પૂછી શકે છે. પછી જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવ પેસિવ, ઓકે, ડિગ્રીમાંથી અથવા તો જે છે ક્વેશ્ચન ટેગમાંથી પણ પૂછી શકે. ઓકે, તો આમાંથી અલગ અલગ પણ મેથેમેટિક્સમાં જોઈએ તો મેથેમેટિક્સ એન્ડ જનરલ સાયન્સ. ઓકે, મેથેમેટિક્સમાં ઘણા બધા અલગ અલગ ચેપ્ટર છે તેમાંથી અને જનરલ સાયન્સ રિલેટેડ એનાલિટિકલ અને લોજિક જે છે લોજિકલ રિઝનિંગ તે પણ 15 માર્કનું છે. કોમ્પ્યુટર નોલેજ તે પણ 20 માર્કનું છે. અને ગુજરાતી લેંગ્વેજમાં જોઈએ તો છંદ અલંકાર સમાસ સંધિ, ઓકે, આવા કહેવતો સમાધાનથી વિરોધથી તળપદા શબ્દો આવી ઘણી બધી વસ્તુ તમે પૂછી શકો. ઓકે, 20 માર્કમાં. ઓકે મિત્રો, તો આ જે પેપર છે, ઓકે, તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને મિત્રો આમાં જોઈએ તો પહેલાં આમાં એન્જિનિયર પણ એપ્લાય કરી શકતા હતા, હવે મિત્રો એન્જિનિયર માટે એપ્લાય કરી શકતા નથી તે ખૂબ જ દુઃખની વાત કહેવાય. અને જ્યારે ઓકે તો કહેવામાં આવ્યું હતું કે ભાઈ EWSને એડ કરવા માટે આપણે જે છે આ એક્ઝામ કેન્સલ કરવામાં આવે છે, પણ આમાં જોઈએ તો એન્જિનિયર સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે મિત્રો. ઓકે, તો આ જે સિલેબસ છે મિત્રો તો ખાસ ધ્યાન રાખશો. જે પણ મિત્રો એપ્લાય કર્યું હોય કોઈ પણ હોય PG MG DG, ઓકે, કોઈ પણમાં હશે તો તેમાં માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે મિત્રો. તો વિડીયો લાઇક કરી દેશો અને આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો.